ભેસાણમાં પ્રેમ પ્રકરણ મુદ્દે બે પરિવારો વચ્ચે મારામારીની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં ઇજાગ્રસ્તોને સારવાર હેઠળ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જેમાં સારવાર દરમિયાન વૃદ્ધનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. ત્યારે આ સમગ્ર બનાવ અંગે ફરિયાદ દાખલ થતાં પોલીસે નવા કાયદા મુજબ ગુનો નોંધી PSI MN કાતરિયાએ તમામ હુમલાખોરો સામે વધુ તપાસ હાથ ધરી હતી. મારું નામ પ્રવીણભાઈ મુરજીભાઈ દેવીપૂજક, મારું ગામ ભેસાણ અને ખોડિયારનગર ખોડિયારવોરામાં હું રહું છું અને હું પોતે મજૂર છું, મજૂરી કામ કરું. આ ઘટનામાં એવું હતું કે અમારી બાજુમાં રહેતો લખન બાવાજી ડાંગર અટક, એ તેનો પુત્ર યોગેશ ડાંગર તેના લગ્ન થઈ ગયેલા છે, છતાં પણ મારી દીકરીને એને ફસાવી અને આજે 13-14 દિવસ થઈ ગયા છે અને ભગાડી ગયા છે. તેની તે લોકોને અમે સમજાવવા ગયા અને અમે લખનભાઈને કીધું, તે લોકોને કીધું ભાઈ તમે સમજી જાઓ અને અમને અમારી પુત્રી આપી દો, અમારે કોઈ ઝઘડો કરવો નથી કે અમારે બીજું કંઈ આગળ વધવું નથી. એટલે અમે વાટ જોઈ, વાટ જોતા 14મો દિવસ છે, મારામારીનો બનાવ કાલ સાંજે બન્યો છે, જેથી એ લોકો મારા ભાઈને ને બધાને મારવા આવ્યા, પથ્થર મારો ગયો. કોણ મારવા આવ્યું? જ્યાં લખન ડાંગર અને તેના જે કંઈ પુત્ર નહીં જે કંઈ હતા કુટુંબી સગાવાળાને પાડોઈને એ લોકોએ પથ્થર મારવાનું ચાલુ કરી દીધું. અમે અહીંથી બે બાપ દીકરો ગયા, મારા પપ્પા હતા તો એ વર્ધ હતા, તો એની 75-80 વર્ષની ઉંમરે છે એટલે એ તો કંઈ બાંધવાના ન હોય, પણ એ લોકો એને એમ કીધું કે ભાઈ હું સમજાવું એ લોકોને જો કે ઝઘડો ન કરે, એટલે એ લોકો સમજ્યા નહીં તો પથ્થર મારો ચાલુ રાખ્યો. એટલે પથ્થર મારવામાં મારા બાપુજીને પડખાની ઈજામાં પથ્થરનો ઘા સામેથી લાગતા એ અત્યારે મૃત્યુ પામ્યા છે. અને આ મને અમારી સરકારને એવી અપીલ છે, એવી વિનંતી છે કે અમે નાગરિક છીએ અને અમે મજૂર માણસ છીએ, તો અમને ન્યાય મળે અને ઇન્સાફ આપો, અમારે બીજું કંઈ જોતું નથી. શું કરવામાં એવું છે કે અમને ન્યાય જોઈ, આ જે કંઈ થયું છે એનો અમને ફૂલ ન્યાય જોઈ, કારણ કે મામા અમારો તો અટાણે માણસ વહી ગયું, મારા પિતા વહી ગયા, હવે અમારે શું કરવું.